Namaskar cari mitro, Sri Kanya cari lagi dalam waktu hari sabtu. Dorang baru mas bisa angkat sabtu. Angkat sabtu bahagian apa check cari sembuhkan objek sekarang. Agar pelakuan yang kamu jadi, dalam nombor 8 di rakam jadi, ek senyum tu kumpul mat tron chokra ke chokri je. Ek senyum tu kumpul mat tron chokra ane be chokri je. Kita ke kumpul mat kumpul 5 cara ko je. Bija senyum tu kumpul mat. બે છોકરા અને ચાર છોકરી છે બીજા સંયુક્ત કુટુંબમાં બે છોકરા અને ચાર છોકરી છે એટલે કે કુલ 6 બાળકો છે અગાઉ જોઈએ આપણે બે સંયુક્ત કુટુંબમાંથી એક સંયુક્ત કુટુંબની એક પસંદ કરી તેમાંથી યાદ જ છે કે એક બાળક પસંદ કરવામાં આવે તો તે બાળક છોકરી હોય સૌથી પહેલા તો બે કુટુંબ છે બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે બે કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવાનું છે અને ત્યારબાદ એક છોકરી હોય જે કુટુંબ પસંદ થાય એ કુટુંબમાં છોકરી હોય એની આપણે સંભાવના શોધવાની છે તો આપણે જોઈએ પહેલા લખીએ આપણે પ્રથમ કુટુંબ પસંદ થાય પ્રથમ કુટુંબ પસંદ થાય અને છોકરી હોય પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી હોય અથવા બીજું કુટુંબ પસંદ થાય બચ્ચે પ્લસ ની નિશાની છે
બીજો કુટુંબ પસંદ થાય એની સંભાવના 1 ના છેદમાં 2 વચ્ચે ગુણાકારની નિશાની છે 4 સી 1 નો જવાબ આવશે 4 6 સી 1 નો જવાબ આવશે 6 બે સંભાવનાઓ વચ્ચે ગુણાકારની નિશાની આવે છે એટલે અંશનો ગુણાકાર કરીએ 1 2 2 અને 2 5 10 વચ્ચે પ્લસની નિશાની છે તો પ્લસ લખીશું 4 1 4 અને 2 6 હવે આપણે સંભાવના શોધી 2 ના છેદમાં 10 + 4 4 ના છેદમાં 12 2 ના છેદમાં 10 + 4 ના છેદમાં 12 ચોકડી ગુણાકાર કરીએ ચોકડી ગુણાકાર કરીએ તો 12 2 24 10 6 40 અને 12 10 120 24 + 40 નો સરવાળો કરીએ 24 + 40 નો સરવાળો કરીએ તો જવાબ આવશે 64 64 ના છેદમાં 120 64 ના છેદમાં 120 4 વડે કેટલા ભાગ ગુણાકે 16 4 64 અને 4 તરી 30 4 વડે ભાગ ગુણાયો હજુ આગળ ભાગ ગુણાયે 2 8 16 અને 15 2 30 એટલે આ સંભાવનાનો જવાબ આવશે 8 ના છેદમાં 15 સંયુક્ત કુટુંબમાંથી એક કુટુંબ પસંદ થાય અને તે બાળક છોકરી હોય તેની સંભાવના આવશે 8 ના છેદમાં 15 બીજા દાખલા તરફ આપણે જોઈએ એક બોક્સમાં 10 આઈસ્ક્રીમ ના કોન છે બોક્સમાં 10 આઈસ્ક્રીમ ના કોન છે ત્રણ કોનનું વજન નિયત કરેલ વજન કરતાં ઓછું છે અને બાકીના 7 કોનનું વજન નિયત કરેલ વજન બરાબર છે 10 કોનમાંથી 3 કોનનું વજન ઓછું છે નક્કી કરેલા વજન કરતાં ઓછું છે અને 7 કોનનું વજન બરાબર છે નક્કી કરેલા વજનની બરાબર છે ત્રણ કોણ છે જે વજન નિયત કરેલા વજન કરતાં ઓછું છે અને સાત કોણ એવા છે કે જે નિયત કરેલ વજન જેટલું જ વજન ધરાવે છે આ બોક્સમાંથી એક પછી એક એમ ઉગ્રવણી સહિત પદ્ધતિથી બુકમાં અંડરલાઈન કરવાની છે ઉગ્રવણી સહિત પદ્ધતિ એક પછી એક એમ ઉગ્રવણી સહિત પદ્ધતિથી યાદાચ્છે રીતે પસંદ કરવામાં આવે છે પસંદ કરેલ બંને કોણ નિયત કરેલ વજન કરતાં ઓછા વજન વાળા હોય તેની સંભાવના શોધો હવે યાદાચ્છે રીતે એક પછી એક એમ બે કોણ પસંદ કરવાના છે પહેલા એક કોણ પસંદ કરવાનો છે ત્યાર પછી એને ફરીથી મૂકી દેવાનો છે ફરીથી બીજી વખત કોણ પસંદ કરવાનો છે આ પદ્ધતિ એટલે પુરવણી સહિતની પદ્ધતિ પુરવણી સહિત પદ્ધતિ આપણને ખ્યાલ છે આપણે તો ભણી ગયા છે કે પુરવણી સહિત પદ્ધતિ એટલે શું તો 10 કોણ છે તેમાંથી એક કોણ પસંદ કરવાનો હોય તો 10 માંથી એક કોણ પસંદ કરી લીધો હવે જે પસંદ કરેલો કોણ છે એને ફરીથી બોક્સમાં મૂકી દેવાનો છે ફરીથી પસંદગી કરવાની છે એને કઈ પસંદગી કહેવાશે પુરવણી સહિત પદ્ધતિ હવે પુરવણી સહિત પદ્ધતિ પ્રમાણે એક પછી એક કોણ પસંદ કરવાનો છે તો આપણે પહેલા પી ઓફ એ શોધીએ પી ઓફ એ બરાબર પસંદ કરેલ કોણ ઓછું વજન ધરાવતો હોય પસંદ કરેલ કોણ ઓછું વજન ધરાવતો હોય તો પસંદ કરેલ કોણ ઓછું વજન ધરાવતો હોય તો ઓછા વજન વાળા કેટલા કોણ છે 3 3 c 1 છેદમાં કુલ કોણ કેટલા છે 10 2 c 1 ઓછું વજન ધરાવતો હોય તો 3 c 1 3 માંથી 1 કુલ કોણ 10 છે એટલે 10 c 1 10 માંથી 1 એટલે પી ઓફ એ સંભાવનાનો જવાબ આવશે 3 c 1 નો જવાબ 3 અને 10 c 1 નો જવાબ 10 પી ઓફ એ નો જવાબ આવશે 3 ના છેદમાં 10 બે કોણ પસંદ કરવાના છે એક કોણ પસંદ કરી લીધો પુરવણી સહિત પદ્ધતિ છે એટલે બોક્સમાં ફરીથી કોણ મૂકી દઈએ છે હવે પી ઓફ બી પસંદ કરે બીજો કોણ પસંદ કરે કોણ ઓછું વજન ધરાવતો હોય ઓછું વજન ધરાવતો હોય બીજી વખત પસંદગી કરવાની છે બીજી વખત પસંદગી કરતી વખતે પસંદ કરે કોણ ઓછું વજન ધરાવતો હોય ફરીથી ઓછા વજન ધરાવતા છે 3 3 c 1 કુલ કોણ કેટલા છે 10 10 c 1 3 c 1 નો જવાબ 3 10 c 1 નો જવાબ 10 એક કોણ
એક પછી એક પસંદ કરવામાં આવે તો નિયંત્રિત વજન કરતા ઓછા વજન વાળો હોવાની સંભાવના શોધો. એટલે કે બંને કોણ ઓછા વજન વાળા હોય, બંને કોણ ઓછા વજન વાળા હોય તેની સંભાવના. પ્રથમ વખત ની સંભાવના જવાબ આવે 3/10, બીજી વખત ની સંભાવના જવાબ આવે 3/10, 3/10 ગુણ્યા 3/10 નો જવાબ 9/100, 3/10 ગુણ્યા 3/10 જવાબ આવશે 9/100. પહેલા પસંદ કરેલા એક પોઈન્ટ ની સંભાવના, પસંદ કરેલા બીજા પોઈન્ટ ની સંભાવના અને છેલ્લે પસંદ કરેલા બંને પોઈન્ટ નિયત વજન કરતા ઓછું વજન ધરાવતા હોય એની સંભાવના 3/10 ગુણ્યા 3/10 નો જવાબ આવશે 9/100. બીજા એકમની રકમ જોઈએ. ફિલ્મી સીડી મૂકવાના એક રેકમાં કુલ 10 સીડી છે. રેકમાં કુલ 10 સીડી છે. 10 સીડીમાંથી 6 સીડી એક્શન ફિલ્મની છે અને 4 સીડી ડ્રામા ફિલ્મની છે. 10 સીડીમાંથી 6 સીડી એક્શન ફિલ્મની છે અને 4 સીડી ડ્રામા ફિલ્મની છે. રેકમાંથી એક પછી એક એમ બે સીડી પુરવણી રહિત પદ્ધતિથી પસંદ કરવામાં આવે છે. બે સીડીમાં પ્રથમ સીડી એક્શન ફિલ્મની અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય તેની સંભાવના શોધવાની છે. આ વખતે પદ્ધતિનું નામ છે પુરવણી રહિત પદ્ધતિ. પહેલા આપણે પસંદ કરેલ સીડી, પસંદ કરેલ સીડી એક્શન ફિલ્મની હોય તેની સંભાવના શોધીએ. પસંદ કરેલ સીડી એક્શન ફિલ્મની હોય પુરવણી સહિત પદ્ધતિ અને પુરવણી રહિત પદ્ધતિમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે
પસંદ થાય કે બીજી વખતે જ્યારે બાળક પસંદ થાય કે બીજી વખતે કોઈ પણ વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે પદ્ધતિ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે છેદમાં 10 આવશે કે 9 આવશે અથવા તો છેદમાં કુલ રકમ આવશે કે પછી પુરવણી રહિત રકમ આવશે એમ અમે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અગાઉના દાખલા બીજા વિધેયમાં